જો બાળકો ગયા આપણે ગુજરાતીમાં વળાકો શીખેલા આજે આપણે ગુજરાતીમાં કીટોના મૂળાક્ષરો શીખીશું બરાબર ને જો તમારા હાથમાં આ સાનો ચિહ્ન દેખાય છે તમને કમળનું બરાબર તો તમે પહેલો અક્ષર જે બોલો છો તે કયો બોલો છો ક કયો બોલો છો ક તો બે લીટીમાં ક કેવી રીતે લખાય એ આજે આપણે શીખીશું જો કનો વળાંક બંને લીટીમાં આમ સરસ બે લીટીને હડાવીને વચ્ચે બે બે આંકડીની જગ્યા છોડી અને આવા સરસ મજાના કના વળાંક પાંચ વાર મથમાં કરવાના છે ક કમળનો ક બોલતા પણ જવાનું છે બરાબર બાળકો હવે કયો વળાંક આવશે તો પછી શું આવશે આ સાનું ચિત્ર છે દેખાય છે તમને ખલ શું છે ખલ બરાબર તો પહેલો અક્ષર કયો બોલ્યા ખ તો આને કહેવાય ખ બરાબર તો ખ એ પાય વાળો અક્ષર છે જ્યારે પાય વાળો અક્ષર હોય ને ત્યારે તેનો ઉપરનો ભાગ જ ઉપર લીટીને અડે આ નીચેનો ભાગ અડે નહીં આને કહેવાય ખ ખલનો ખ બરાબર ખનો વળાંક આ રીતે લખવાનો છે એની પાય જ ઉપર અને નીચે અડાવવાની છે એટલે દાદાને લાગે ખસો ને તે આ પેટનો ભાગ નીચે અડવો જોઈએ નહીં આમ સરસ મજાના કમી નીચે પાંચ વાર તમારે ખ પાડવાના છે બરાબર ખ પછી શું આવે ગ બરાબર આ સાનું ચિત્ર દેખાય છે ગ પછી દાદા બરાબર ને તો તમે પહેલો અક્ષર કયો બોલો છો ગ ગ પણ પાય વાળો અક્ષર છે એટલે આ ગનો ભાગ નીચેની લીટીને અડવો જોઈએ નહીં હવે જો અહીંયા હું લખું છું ગ તો આ ગનો જે ભાગ છે ને એ નીચેની લીટીને અડાવવાનો નથી ફક્ત દાદાને લાકડી બંને લીટીને અડશે બરાબર તો કરી નીચે ખ પાડ્યો ખણી નીચે આવશે ગ ગ પાડો ત્યારે આવા સરસ તમારે નોટના વળાંકો લખવાના મૂળાક્ષર લખવાના છે અને લખતા લખતા બોલવાનું છે ગ ગણપતિનો ગ ત્યાર પછી શું આવે ઘર બરાબર ઘરનો ગ આ સાનું ચિત્ર છે ઘરનું બરાબર ને તો આ શું છે ગ શું છે ગ બરાબર તો હવે આપણે બે પણ પાય વાળો અક્ષર છે એટલે ઘ લખતી વખતે આમ પેલા વળાંક કરવાનો છે અને પછી સરસ આમ દાદાને લાગે કરવાની અહીંયા જે ઘરનો ઘનો ભાગ વિચારવો જોઈએ નહીં આમ પાંચ વાર ગ ગ નો ગ બોલી અને અક્ષરોને આપણે લખવાના છે એકની અક્ષરની નીચે બીજો અક્ષર આવવો જોઈએ ગ ગ નો ગ બરાબર ત્યાર પછી શું આવશે ચ બરાબર ને બાળકો સરસ આ સાનું ચિત્ર છે ચકલીનું બરાબર તો પહેલો અક્ષર બોલ્યા ચ તો આને કહેવાય ચ ચ પણ પાય વાળો અક્ષર છે બરાબર ને તો એ પણ નીચેની લીટીને વળાંક કરવો જોઈએ ને જુઓ આવી રીતે ફક્ત પાય જ ઉપર નીચે હશે તો ચ ચકલીનો ચ આમ મારી જેવું તમારે બધાએ સરસ નોટમાં લખવાનું છે ચ ચકલીનો ચ ચ ચકલીનો ચ બરાબર બાળકો અત્યારે વરસાદમાં તમે લોકો શું વાપરો છો બચવા માટે છત્રી છત્રી છે ને બધાની પાસે તો પહેલો અક્ષર કયો બોલ્યા છ જુઓ હવે છ અને શું કહેવાય છ છ નું આ મીંડું છે ને તે ઉપરની લીટી સુધી લઈ જવાનું છે બે લીટીમાં છ આ રીતે લખાશે જુઓ આમ સરસ મજાનો ઘનો વળાંક કરવાનો છે અને આ ભાગ છે ઉપર આ વળાવવાનો છે આને કહેવાય છ છત્રીનો છ વેરી ગુડ બાળકો તમે તો મારા કરતા પણ હોશિયાર છો તમે તો બહુ ફાઇન રેખાંકન કરો છો ને જુઓ આને કહેવાય છ છત્રીનો છ હવો મીંડા આખું મીંડ ઉપર લીટીને પણ અડાવવાનો છે સરસ છ છત્રીનો છ બરાબર ત્યાર પછી શું આવશે જ બરાબર તો આને શું કહેવાય જમરૂ બરાબર જ
જો પહેલો અક્ષર શું બોલ્યા જો તો આને કહેવાય જો જમરૂકનો જો જો જલેબીનો જો તમે બધાને તો જલેબી પણ બહુ ભાવતી હશે બરાબર ને તો જો આ બેલીમાં સરસ મજાનો જો પાડવાનો છે આને કહેવાય જો જમરૂકનો જો જો જલેબીનો જો બોલવાનું છે અને એક અક્ષર બીજો બીજો અક્ષર આવી જાય પાંચ વાર ગુજરાતીની વર્ણમાં લખવાનું અક્ષરો કરી લેખન કરવાનું છે ને પાંચમાનું છે સરસ અક્ષર લખવાનું છે બરાબર